हरिद्वार में स्वागत है तमारो घणा बधा जो मित्रों जो हरिद्वार अंदर पहली वक्त आता हुए तो ई जगह छे लोको छे ने वधारे रोकानु पसंद करे छे कच्छी आश्रम जी जी। यहाँ पे कुछ सस्ते में 200 रुपए में रहने के लिए अच्छा इंतजाम और खाना भी यहाँ पे होता है और दो टाइम चाय और दो टाइम खाना भी मिलता है यहाँ पे। એટલે જે કહેવાય જો આપણે કદાચ ગ્રુપમાં આવતા હોય ને તો કચ્છી આશ્રમ લોકો રોકાવાનું બહુ પસંદ કરે છે અને સબસે જ્યાદા આશ્રમ યહાં પે હી હોતા ને હા જી હા જી જો ભી છોટા બડા સબ 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 સંપ્રદાય યહાં પે આશ્રમ હોતા જી 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 યે કોન સી જગ્યા કોન સી બોલતે યે ભૂપતવાલા ઓર પીછે પીછે સબ સરોવર હે યહાં સે સ્નાન ભી કર સકતે હો સ્નાન ભી કર સકતે હે આપ સબ ઘાટ બને હુએ હે બકાયદા હા હા ઉસમે સાત ઋષિ ને બેઠ કે જો તપસ્યા કિયા થા ઉસમે સાત ધારાએ નિકાલી થી जिसके नाम से ये सब ऋषि बने हुए और यहाँ पे तो सब लोगों को एंट्री होती है ना नहीं यहाँ गुजरात का आदमी होता है हाँ गुजरात हाँ मेन गुजरात का आदमी ज्यादा गुजराती लोग यहाँ पसंद करते हैं गुजरात वालों का ही बनाया हुआ दो आश्रम यहाँ पे ज्यादा अच्छा है हाँ गुजरात कच्ची वाला ही कच्ची आश्रम और एक शांतिगुर दोनों आश्रम यहाँ पे लोग ज्यादा पसंद करते हैं आपके तरफ से ये यहाँ पे जाना सबसे बेस्ट है दोनों चलो हूँ तुमने कच्ची आश्रम में केवी सुविधा है केवी रीतना है तो हूँ तुमने बधु बताईश कच्ची आश्रम से અત્યારે શ્રીમદ ભાગવત કથા હોવાથી 22 તારીખ સુધી રૂમની વ્યવસ્થા નહીં મળે એટલે અત્યારે ફૂલ પેક છે એટલે અહીંયા શું બધી રૂમ બેક બુક કરવામાં આવતી હોય છે અને આશ્રમના બધા નિયમો છે હવે તમને આશ્રમના કેવી રીતના વ્યવસ્થા છે હું તમને બધું બતાવીશ અંદર ચલો તમને સાંજે યાદ કર્યા હતા એવું છે એમ શું નામ તમારું ગીતા પ્રજાપતિ વાહ હવે આ કચ્છી આશ્રમે આવ્યા છે તો કેવી રહેવાની વ્યવસ્થા કેવી હોય છે સારી જમવાની બહુ સરસ વ્યવસ્થા છે બે ટાઈમ જમાડે છે બે ની ત્રણ ટાઈમ સવારે નાસ્તામાં બહુ વેરાયટી હોય છે શું શું હોય આજ સવારે જો પૌવા હતા ઇડલી સાંભર હોય બે ત્રણ નાસ્તા હોય ચા દૂધ કોફી બધું સરસ એટલે આપણે કોઈ ગુજરાતી નહીં આ રહેવા આવું તો રહી શકે ને હા રહી શકે કેટલા રૂપિયા લે કઈ ખબર છે એટલે 80 રૂપિયા કે છે અમે તો 3000 જમા કરાયા છે બધું અંદર આવી ગયું કેટલા જણા આવ્યા હતા અમે 5 જણા છીએ 3000 જમા કરાય હવે રિટર્ન દેશે કે ખબર નહીં દે તો ખબર પડે બાકી અમારે લેવાના નથી કેટલા દિવસ આપશું એમ કેટલા દિવસ રોકાણા તમે 5 દિવસ થયા અમે 5 દિવસ થયા 5 જણા છીએ વાહ એટલે અહીં રહેવું જોઈએ ગુજરાતી લોકો આવે તો અહીં બહુ મજા આવે એટલે કોઈ ચિંતા નહીં બીજી ના આજે તમને લાઈવ જોયું તો મજા આવી થેન્ક યુ સો મચ બસ જોતા રહે અમે તમને રોજ જોઈએ છીએ સવારે આજ તમારો હમણાં જ વિડિયો આવ્યો છે સવારે હા 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 સવારે વિડિયો આવ્યો થેન્ક યુ હવે અમે પણ રૂમ જોઈ લઈએ જો કેવા રૂમ છે શું છે સરસ છે સારું છે એમ ને થેન્ક યુ બસ જોતા રહેજો ખાતા રહેજો હવે તમને અંદર પણ લઈ જાઉં થોડુંક બતાવું કેવી વ્યવસ્થા છે અહીંયા જે કહેવાય છે કે લોકો અવનને કથા થતી હોય છે બહુ મોટું આશ્રમ છે લોકોને વાપરવામાં પણ બહુ કચાશ નથી કરતા દિલથી બધાને રાખે છે અને ઉપર એવી રીતના ને બે બેડ આપવાનું પછી નીચે કદાચ જોઈને હું હોય તો એ હોય કે નીચે પાથરવાનો આવી જાય હા પછી રૂમમાં જેટલા હું હોય કે 3 જણા 4 જણા આરામથી હોય કે ને 5 જણા સરસ પછી હા તમે જે જોઈ રહ્યા છો કે એનું મસ્ત સુંદર મજાનું જગ્યા અહીંયા સેવાની અંદર છાશ પણ આપવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા છાશ અને રોટલી અને પૌવા અને આ જે છે મગફળી અને અહીંયા આપવામાં આવે છે જોઈ આ કચ્છી આશ્રમ અને બધા ખુશ થઈ જતા હોય છે કચ્છી આશ્રમમાં ભાઈ એટલી બધી સરસ મજાની સુવિધાઓ હોય છે અહીંયા દરેક લોકોનું ધ્યાન રાખવામાં આવે છે અને હું તો કહીશ કે આવા આશ્રમ ખરેખર આપણા જે કહેવાય કે અહીંયા હરિદ્વારમાં છે ને સાહેબ ખૂબ આનંદ થતો છે ખૂબ સેવાઓ કરતા હોય છે એટલે જેવું મેં નામ સાંભળ્યું હતું ને એ પ્રમાણે છે અહીંયા કોઈને રોકાવું તો 1 જણાને 80 રૂપિયા છે 2 ટાઈમ જમવાનું આવી ગયું ચા નાસ્તો આવી ગયો છે પણ જ્યારે વ્યવસ્થા તો જો તમને હશે તો તમને મળશે પણ બાકી અહીંયા રૂમ બને ત્યાં સુધી પેક જ હોય છે પણ તોય છતાં તમે અહીંયા આવીને જાણકારી લઈ શકો છો હું આજે કચ્છી આશ્રમની મેં મુલાકાત લીધી બહુ મજા આવી ખૂબ આનંદ થયો અને આવા ને આવા આશ્રમ બધી જગ્યાએ બને અને દરેક જગ્યાએ આવી સિસ્ટમ થાય તો બહુ ખુશ થઈશ હલો ગાઈસ કેમ છો હરિદ્વારના વિડીયોમાં સ્વાગત છે તમારું હરિદ્વારની અંદર મેં બધી ઘણી બધી ધર્મશાળાઓ જોઈ અને કચ્છી આશ્રમ જોયા પછી શાંતિકુંજ જોયું પછી ગુજરાત ભવન બાજુ પણ ગયો હતો તમને અહીંની બીજી થોડી ઘણી બધી વાતો કહી દઉં કે અહીંયા જે કહેવામાં આવે છે કે
ગુજરાત ભવન બાજુ બધું ગયો હતો અને એ બાજુ જે કહેવાય ને કે નેટની સુવિધા નથી, ઇન્ટરનેટ નથી અને ત્યાં ગુજરાતી લોકો વધારે રોકાય છે. પણ જો તમે કદાચ ગ્રુપમાં આવતા હોય તો તમને ત્યાં સસ્તું પડશે. જો કદાચ તમારા ફેમિલી મેમ્બરમાં આવતા હોય, ચાર જણા પાંચ જણા, તો તમારે છે ને હરકીપોડી પાસે પણ તમને સારી એવી જગ્યા મળી જાય છે. અને આ બધું કઈ ઘણા બધા પૂછતા હોય છે કે કમલેશભાઈ તમે રૂમને આ બધી કેવી રીતના ગોતો છો, તો હું તમને કહું ગૂગલની અંદર જવાનું, હરિદ્વાર લખવાનું. હું અત્યારે તમને એક્ઝામ્પલ આપું છું, હરિદ્વાર હરકીપુડી લખવાનું એટલે હોટલ, એટલે સીધું તમને સસ્તા ભાવમાં હોટલ બધી મળી જશે. આમ તમે પર્સનલી જશો ને તો એ જ રૂમના એ લોકો જે 1000 રૂપિયાની રૂમ હશે ને 2500-3000 રૂપિયા એવી રીતના ભાવ કરશે. પણ નેટમાંથી તમારે છે ને બુક કરી દેવાની, અથવા ત્યાં એ લોકોનો નંબર આપેલો હોય છે તો ત્યાં જઈને લોકોને કહેવાનું કે ભાઈ મારે રૂમ જોઈ છે, તો ફોન ઉપર એ લોકો ચોખ્ખા ભાવ આપતા હોય છે. પછી રૂબરૂ જાઓ તો અલગ ભાવ હોય છે ને ફોન ઉપર જાઓ તો અલગ ભાવ હોય છે. તો તમારે ફોન ઉપર કોન્ટેક્ટમાં રહેવાનું, ફોન ઉપર લોકો એ લોકો છે ને વ્યવસ્થિત જવાબ આપશે તમને, બધા નહીં મળે તો તમને ગોતવા પણ આવશે. તો હું આજે છે ને હરકીપુડી પાસે છે ને સરસ મજાની હોટલ ગોતી છે. અને મેં આ જગ્યા રાખવાનું મોટા મોટું રીઝન એ છે કે અહીંયા મને નજીક હરકીપુડી દર્શન કરી જાય, હરકીપોડી જે કહેવામાં આવે કે દર્શન પણ થઈ જાય મારે, અને નાવા જવું તો એ નાવા પણ જઈ શકો. 100 મીટરના દૂરીમાં જ છે અહીંથી ગંગાનો ઘાટ, એટલે તમે દર્શન કરવા જાવ તો દર્શન પણ કરી શકો છો, નાવા જવું તો નાવા પણ જઈ શકો છો. પાછું અહીંયા આવવાનું તો હરકીપુડી જ આવવાનું છે તમારે. એટલા માટે તમારે જો અહીંયા આટલા તેટલામાં નજીક રૂમ લેશો ને તો તમારે રિક્ષા ભાડું બચી જશે, નહીં અહીં રિક્ષા ભાડું ને ચાલી ચાલીને તમે થાકી જશો એવું આ હરિદ્વાર છે. તો હું આજે જે રૂમ રોકાણો છું 5 નંબરમાં, અહીંયા નેટની સુવિધા બહુ સરસ છે, મને ઇન્ટરનેટની જરૂર બહુ પડતી, કારણ કે તમે જાણો છો કે વિડીયો એડિટ કરીને અને ફાસ્ટ ટુ ફાસ્ટ મારે અપલોડ કરવાનો હોય છે અને 2-2, 4-4 GBના વિડીયો હોય છે, તો એ વિડીયો અપલોડ કરવામાં સમય બહુ જાય છે. અને જો ઓલા મોબાઈલમાંથી કરીએ ને તો વાર પણ બહુ લાગે, અને પછી ઓલું જે એક્સ્ટ્રા આપણે રિચાર્જ કરાવીએ ને, ઘણાને ખબર છે 51 રૂપિયામાં 6 GB ના આવે, તો 1 રૂપિયામાં ટેક્સ પણ ચડાવ્યો છે, 52 રૂપિયામાં થાય છે. તો હું તમને આજે રૂમ બતાવી દઉં, મારો રૂમ કેવો છે અને લોજ કેવી છે એ તમને બતાવી દઉં. પહેલાં જુઓ અત્યારે આ રામ લોજમાં રોકાણું છું. જો તમે આ વેબસાઇટમાં પણ એ લોકોની બુકિંગ કરી શકો છો, આ બધી વેબસાઇટ હોય છે. અને બિલકુલ બહાર જ અહીં કહેવાય છે કે અહીંયા આખું બજાર છે, બજારની વચ્ચોવચ્ચ છે, અને તમને અહીંયા ઘણી બધી હોટલો મળી જશે. એટલે જેમ આપણે અને આ હોટલ છે અને આ રૂમ અને એ ઉમેશભાઈ બુક કરને કે લીએ નંબર ચલેગા ને, હા. અને ઉમેશભાઈ આઈએ મેરી વ્લોગ કી ચેનલ લગ કુછ બતા દીજે. થોડી દિનો મેં હમ દોસ્ત હો ચુકે ઓર જે કહેવાય ને કે બહુ સારી સુવિધા, મારે એ ચા જોતી હતી મને કે તમને હું ચા પીવડાવું, એકલા દૂધની ચા પીવડાવું, મસ્તીની ચા પીવડાવું, ચાય બી બહુ બઢિયા મને, ઓર ચાય બી જૈસે બોલો એસે બના દેગે આપકો, કડક ચાહીએ તો કડક ચાય બના દેગે, નાસ્તા બી યહાં પે મિલતા હૈ, યહાં પે નાસ્તા કહીં પે ભી આપ બુક કરો. એટલે અહીંયા તમને જો કપડાં ધોવાથી માંડીને બધું જ વ્યવસ્થા અહીંયા થઈ જશે. અને બીજી મોટા મોટી વસ્તુ કે અહીંયા નેટ છે, ઇન્ટરનેટ માટે જ ખાસ હું લઈ આવ્યો છું. નેટ બી બહુ સ્પીડ વાળા હે. કોણ સા નેટ હૈ આપકે પાસ? હમારો બ્રોડબેન્ડ. બ્રોડબેન્ડ છે એટલે બહુ સ્પીડમાં ફટોફટ મારું કામ પણ થઈ ગયું. અને બીજા મોટા મોટી વસ્તુ કે અહીંયા દરેક રૂમમાં ગીઝર છે, એટલે કભી ભી આપ ના સકતે હો, નહીં તો અભી અભી ભી હોટલ એસી હૈ કે સુબહ મેં પાણી ગરમ આયેગા ફિર નહીં આયેગા, દો ઘંટ નહીં ઉસકી કેપેસિટી ઇતની હોતી હૈ ના, 50 રૂમ હોગે તો 40 રૂમ કોઈ 30 રૂમ કોઈ પાણી ગરમ મિલેગા, ફિર બાદ મેં નહીં મિલેગા સબકો, કારણ કે એમાં પછી વધારે ના મળે. તો યહાં પે કિસી કો આના હો તો કહાં સે આ સકતે? સ્ટેશન સે સીધે કોઈ ઓટો રિક્ષા વગેરે લેકે સીધે ગંગા ટાકી કે નજીક મેં મારા જે લેન્ડમાર્ક હે ગંગા ટાકી. ગંગા ગંગા ટોકીજ. ગંગા ટોકીજ ઓકે. પહેલે અહીંયા ટોકીજ રહેતી હતી એ સામને મેં હે ગંગા ટોકીજ. અભી ચાલુ હે? ઓર ચાલુ રહેતા લેકિન પુરાના હો ગયા ના, એટલે એ યો લેન્ડમાર્ક હો ચુકા. હા હા રહે ચાલુ હે અભી ઉસે. અભી ભી ચાલુ લેકિન ઉસે પુરાના પિક્ચર જ્યાદા લગતા હે. પણ યે લોગ પતા ચલ જાય કે યહાં કે ગંગા ટોકીજ. હા ગંગા ટોકીજ. ઓર યે રામ લોજ ને? કોન સા રામ લોજ? રામ લોજ. અને બીજી પણ એમની હોટલ છે જો તમારે ગંગા ગંગા કે સામને વાળી હોટલ હે ગંગા બેસન. હોટલ ગંગા બેસન. ગંગા બેસન વહાં પે ગંગા કા ડાયરેક્ટ વહાં સામને દર્શન હો જાતા ગંગા વ્યૂ. વહાં કા એનું ભાડું લગભગ મને 1800 કે 1900 રૂપિયાની આજુબાજુમાં કીધું હતું. અને આ રૂમનું ભાડું મને 800 રૂપિયામાં પડ્યું છે. અને કોઈ કિસી કો બુકિંગ કરના તો બુકિંગ વાળી કોણ સી હોટલ બુકિંગ કેસે ઓનલાઈન હો સકતા હે? હા ઉસકા ઓનલાઈન ભી હૈ ઇસકા ભી ઓનલાઈન હૈ. ગંગા લોજ લીધા રામ લોજ લીખે તો આ જાયગા. હા હા રામ લોજ લીખે ભી આ જાયગા. હોટલ ગંગા બેસન કે નામ સે ડાલેંગે તબ ભી વો ઓનલાઈન હે સારા. અને આ ભાઈનો પણ નંબર હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં એટલે તમે એમને ફોન કરજો એટલે તમને બધું બતાવી દેશે. અને 800 રૂપિયામાં મસ્તીનો રૂમ મળી જાય છે. અને અત્યારે હું રોકાણો છું 5 નંબરના રૂમે. હવે
5 નંબરના રૂમની અંદર પહેલાં તો તમને છે ને આપણો આ રૂમ બતાવી દો. હવે આપણે તમને ખબર છે કે એકલા માણસ એટલે બધું જેમ તેમ જ પડ્યું હોય, એટલે આ ગાડલું છે ડબલ બેડવાળું, આમાં આરામથી 3 જણા સૂઈ શકે એવી રીતના કેપેસિટીવાળું છે. પછી અહીં ચાર્જર, લેમ્પ, લાઇટ અને એસી પણ છે. જો અહીંયા ઉનાળો હોય અહીં તો એસીની જરૂર જ નહીં પડે તમારે. અને મોટી વસ્તુ કે હરિદ્વારમાં તમને ટીવી નહીં મળે બહુ, અને ઓલી બાજુ તમે જશો તો ટીવી નહીં હોય, એટલે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ટીવી નહીં એટલે ટીવીવાળો રૂમ લેજો, જેથી કરીને તમે ઘરે એકલા હોય કોઈ મોટા લોકો તો એ આરામથી ટીવી જોઈને ટાઈમ એનો સ્પેન્ડ કરી શકે. અને ચા પણ મળી જશે, પછી પાણીની બોટલ જે જોતી હોય, અને આ મોટો અહીંયા રૂમ છે કોઈને બેસાડવા હોય તો એવી રીતના. અને પાછળ તમને બજારનો વ્યૂ પણ મળી જશે, ઓલી જારી રાખેલી છે એટલે તમને એમાં મચ્છર પણ ન આવે એનું પણ ધ્યાન રાખવા માંગુ છું. 800 રૂપિયામાં રૂમ તો યોગ્ય કહી શકાય આપણે, ઓલામાં તમારે 400-500 રૂપિયા તો રૂમના થાય, એટલે આ તમારા માટે બેસ્ટ છે. અને મેઇન વસ્તુ છે આપણે બાથરૂમ, કારણ કે આ ચોખ્ખું હોવું જોઈએ સાહેબ. અને આ ગીઝર છે, મોટું ગીઝર છે. ઘણા જગ્યાએ નાના ગીઝરો તો થોડું પાણી ગરમ આવીને પછી આપણે વળી પાછું રાહ જોવી પડે, એટલે આ મોટું ગીઝર છે. અને સંડાસ બાથરૂમ આપણે વેસ્ટર્ન બાથરૂમ છે. અહીંયા હરિદ્વારની અંદર ઘણી બધી રહેવાની વ્યવસ્થાઓ છે, દરેક સંપ્રદાયના અહીંયા આશ્રમ તમને મળી જતા હોય છે. તમે કોઈ પણ સંપ્રદાયની અંદર સાથે જોડાયેલા હશો તો તમને અહીંયા રહેવાની વ્યવસ્થા તમને મળી જશે. તો હું આજે ગાયત્રી તીર્થ જે શાંતિકુંજની અંદર આવ્યો છું, અહીંયા રહેવાની વ્યવસ્થા બહુ સારી છે. બિલકુલ, એ કાં પે આ એ બતા દીજે. શાંતિકુંજ ઋષિકેશ રોડ પે, હાઈવે રોડ પે, ઋષિકેશ હાઈવે રોડ પે હે શાંતિકુંજ. यहाँ पर खाने पीने का रहने का सब व्यवस्था है, कोई दिक्कत नहीं है. कोई दिक्कत नहीं, कोई दिक्कत नहीं, आराम से रह सकते, कोई भी आ सकता है, कोई भी आ सकता है, कोई भी ए टू जेड. ओके, ये सबके लिए अवेलेबल है, सबके लिए, सबके लिए अवेलेबल है. पर यहाँ पे रूम मिल जाता है? रूम मिल जाता है. कितने का मिलता है वो कुछ बताया? वो नहीं, उसके बारे में नहीं, वो तो उनकी सेवा है ना, जो भी है वो जैसे आपको वहाँ पे मिला ऐसे वो ही. चलो हूँ तुमने बताइस अंदर के व्यवस्था है बताओ. અહીંયા અંદર તમે આવશો ને એટલું મસ્ત વાતાવરણ છે કે તમે વાત પૂછો. માં લોકો અહીંયા ફોટા પડાવવાનું પસંદ કરે છે, ફુવારા છે, પછી હિમાલય મંદિર, અને ખૂબ સુંદર મજાનું અહીંયા તમને ચારે કોર તમને હરિયાળી હરિયાળી લાગશે. એસા લગ રહ્યા કે આજ મેં જંગલમાં આ ગયો, જંગલ કે ગોદ મેં બેઠા હોય એસા લગ રહ્યા. પૂરી જગ્યા પર પેડ પૌધે લગે હુએ, ફૂલો કો ખીલને તો વાહ. અહીંયા જે દોર્યા છો કે તમને બહુ આનંદ થશે. અને અહીંયા જે કહેવાય ગાયત્રી પરિવાર, ખાને કા ફ્રી હોય, કોઈ ચાર્જ નહીં, કોઈ ચાર્જ. અચ્છા, મસ્ત લખ્યું છે, અપની પ્રશંસા આપ ના કરે એ કાર્ય આપકે સત્કર્મ સ્વયં કર લેગે. વાહ, તમારી જે કહેવાય ને પ્રશંસા તમારે નહીં કરવાની, બીજા લોકો કરશે. અહીંયાથી તમારે સામાન પોતાની જાતે લેવાનો, વાસણ ને બધું, અને પોતાની જાતે ધોઈને ખાવાનું સબ અપના દોના દોના. હા, એ તો પૂરમ બહુ પુરાની પરંપરા છે અમારી. આ ભોજન હોલ છે, અહીં લોકો ભોજન કરવાનું પણ પસંદ કરે છે. અને બહુ સુંદર મજાનો આખો હોલ છે, અહીંયા બેસીને લોકો જમતા હોય છે. અહીંયા ભાત હોય છે, પછી દાળ, રોટલી, આ બટાકાનું શાક, દાળ. જો અહીંયા જે રોટલી બનવામાં આવી રહી છે અને શેકવામાં આવે છે. ત્યાંથી આવા જો શેકાઈ જાય આ તમે જોઈ રહ્યા છો કે બહુ મોટું છે આખું, એટલે વાત જ પૂછો, માં તમારી નજર પહોંચે ને ત્યાં સુધી છે. પછી અહીંયા ચોપડા અને બધું મળે છે,
बहुत सारी रूम होगी यहाँ पे तो जी जी, ये सब रूम, ये सब सबसे बड़ा यही हरिद्वार में, इतनी जगह तो हरिद्वार में पे जी जी, काफ़ी जगह है इनके पास। फिर वहाँ पे उसका हॉस्पिटल, 10-20-25 बीघा जमीन है। हाँ हाँ, इतना है इनका सब, ये यहाँ से वहाँ तक सब इनका ही है। ओके, पर सुविधा अच्छी रहती है। चलो मित्रों, अमी आया छे तो अँ रूम बधा पेक थी गया है, एट तमने रूम नहीं बताई शकी। अँ हॉल हो तो मोटा मोटा हॉल हो, अँ कोई चार्जिस नहीं, बिल्कुल बिल्कुल कोई चार्जिस नहीं, एट तब कदा तर अँ ग्रुप हो तो वगर पैसा तब रूम राखी सको, जमवानी व्यवस्था है, पीछे अपनी रीतना जो लखाव लखाई सके, बाकी अँ रूम तमने कॉमन हॉल में मैं, एट कदा कोई ने डायरेक्ट रोकवु हो तो शांति कूंजनी अंदर बहुत मोटू है, घना बदा लोग अँ रोकाय, बिल्कुल तो शांति गुंज में तमे आवजो अने कोईने पण कहेजो तो रूम नी कदाच त्यां तमने हॉल में पण व्यवस्था थई जशे, ए पण फ्री ऑफ में। तो हवे मळीए, आटलो ज वीडियो आपणे राखी आजनो, आगळ पण हुं तमने बताविश के अहींया धर्मशाळामां केवी व्यवस्था होय छे, बीजी गुजरात भवन छे, ए बधी पेक ज थई जाय छे, पण तोय छतां हुं तमने बतावानो प्रयत्न करीश, अहींया जमवानुं क्या कई जग्याए सारुं मळे छे ए पण हजु बताविश तमने। चलो आजनो वीडियो, बाय बाय, थेंक यू, ओके, धन्यवाद।